गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सर्वोपरिनी यूट्यूब चैनल में आपनु स्वागत छे। हवे विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी अने चैप्टर नंबर छे मित्रों आपनु 14, एटले के विद्युत प्रवाह अने तेनी असर अने भाग नंबर छे मित्रों आपनो 4। हवे विद्यार्थी मित्रों, आगळनी जे पण काय चर्चा करता पहेला तमे सौ पोतपोतानी हाजरी कॉमेंट बॉक्स में जरूर थी पूरा विदेश हूँ तमने 2 मिनिट नो समय आपू छू। चलो विद्यार्थी मित्रों, हमें अपने आगे थोड़ी चर्चा करी। हमें मित्रों, अपने आगे भाग 3 ની અંદર જેમ જોઈ ચૂક્યા કે પ્રવૃત્તિ નંબર 14.2 ની અંદર કે જ્યારે વિદ્યુત કળને ઓન અવસ્થામાં રાખવા સોરી ઓફ અવસ્થામાં રાખવામાં આવે ત્યારે જે પરિપોતની અંદર જે જોડેલો લેમ્પ છે બલ્બ છે પ્રકાશિત થતો નથી, પરંતુ જ્યારે એ વિદ્યુત કળને જોડાણની ઓન અવસ્થામાં એટલે કે ચાલુ અવસ્થામાં લાવવામાં આવે છે ત્યારે તે પરિપથની અંદર જોડેલો બલ્બ શું થાય છે મિત્રો, પ્રકાશિત થાય છે। હવે એકાદ મિનિટ બાદ જ્યારે તમે એ બલ્બનો સ્પર્શ કરો છો ત્યારે એ બલ્બ તમને થોડો ગરમ ગરમ થઈ ગયેલો હોય એવું જણાય છે। તો આના ઉપરથી મિત્રો આપણે એવું કહી શકીએ કે પરિપથની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ છે તે પસાર થતો હોય છે ત્યારે શું ઉત્પન્ન કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે। તો અહીંયા સુધીની જે ચર્ચા છે એ મિત્રો આપણે આગળ ભાગ 3 ની અંદર કરી ચૂક્યા છીએ। હવે આ ભાગ 4 ની અંદર આગળની પ્રવૃત્તિ એટલે કે 14.3 એના વિશેની માહિતી આપણે મેળવવાની છે। તો તમે પણ મિત્રો સાથે સાથે પાઠ્યપુસ્તક રાખશો તો તમને પણ મિત્રો વધારે ખ્યાલ આવશે, તો તમે પણ એની સાથે लगे पाठ्यपुस्तक ની અંદર જોતા રહેશો। તો જો મિત્રો પ્રવૃત્તિ નંબર 14.3 હવે આ પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ આપણે क्या क्या विद्युत घटकों की जरूरत पड़े एना विषय माहिती मेळवी। तो के आकृति 14.10 में बताव्या मुजब एक विद्युत परिपथ तैयार करो। हवे आ विद्युत परिपथ तैयार करवा माटे आपणे विद्युत क्या क्या घटकों की जरूरत पड़े ते आपणे जाणी लईए। तो के आ प्रवृत्ति करवा माटे सौ प्रथम 2 लोखंडनी किली की जरूर पड़शे। सौ प्रथम 2 लोखंडनी किली त्यार बाद निक्रोम धातु नो तार त्यार बाद विद्युत कोष त्यार बाद विद्युत कोर अने जोड़ान तार लो। सौ प्रथम 2 लोखंडनी किली, निक्रोम धातु नो तार, विद्युत कोष, विद्युत कोर अने जोड़ान तार लो। हवे आ विद्युत ना घटकों नो उपयोग करी તમને જે પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે એ મુજબનો પરિપથ તૈયાર કરો।
પછીનો મુદ્દો લખી શકીએ કે હા વિદ્યુતના ઘટકોનો ઉપયોગ કરી આકૃતિમાં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો. ચાલો જોઈએ હવે પરિપથ તૈયાર કરીએ કે સૌ પ્રથમ બે લોખંડની ખીલી લીધેલી છે એટલે આ રીતે હવે આ બંને લોખંડની ખીલીઓને નિક્રોમ ધાતુના તાર વડે બાંધી દેવાની છે. આ રીતે બાંધી શકાય. બરાબર છે. તો આને કીધું આપણે લોખંડની ખીલી. તેના વડે બાંધી તો કે નિક્રોમ ધાતુના તાર વડે. હવે શેનો ઉપયોગ કરેલો છે તો કે વિદ્યુત કોષ અને વિદ્યુત કળ. તો હવે આપણે વિદ્યુત કળને જોડી દઈએ પરિપથમાં. તો આ રીતે જ્યારે આપણે પરિપથ તૈયાર કરશું ત્યારે વિદ્યુત કળને ઓફ અવસ્થામાં રાખશું. બરાબર છે. ત્યારબાદ વિદ્યુત કોષ એટલે કે આ રીતે એક મોટી રેખા, એક જાડી અને નાની રેખા. મોટી રેખા ધનધ્રુવ, નાની રેખા ઋણ. તો આ રીતે મિત્રો તમે પરિપથ તૈયાર કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ તો તમે જે નિક્રોમ ધાતુનો તાર લીધેલો છે એ કેટલો હોવો જોઈએ? તો કે આશરે 10 સેન્ટીમીટર ની આજુબાજુની લંબાઈનો આ નિક્રોમ ધાતુનો તાર આપણે લેવાનો છે. તો આ નિક્રોમ ધાતુનો તાર આપણને સહેલાઈથી ન મળે તો ક્યાંથી મેળવી શકીએ? તો કે કોઈ ઇલેક્ટ્રિક ની રિપેરિંગ ની દુકાન હોય તો ત્યાંથી તમે આ નિક્રોમ ધાતુનો તાર એ તમે મેળવી શકો છો. હવે આ જોડાણ કર્યા બાદ તમે આ તાર નો સ્પર્શ કરો. ત્રીજો મુદ્દો કે પરિપથ તૈયાર કર્યા બાદ નિક્રોમ ધાતુના તાર નો સ્પર્શ કરો. બરાબર છે. આખે આખો પરિપથ તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે આ નિક્રોમ ધાતુના તારનો સ્પર્શ કરવાનો છે. તો જો તમે એનો સ્પર્શ કરશો તમને તો તમને કેવો જણાશે? નોર્મલ એટલે કે ઠંડો હોય તેવો આપણને જણાશે. હવે વિદ્યુત કળને જોડાણની કોણ સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો. એટલે કે હવે તમારે આ વિદ્યુત પરિપથની જે આ વિદ્યુત કળ છે એને તમારે જોડાણની કોણ સ્થિતિમાં લાવી અને વિદ્યુત પરિપથ માં તમારે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. તો હવેનો મુદ્દો લખીએ આપણે કે હવે વિદ્યુત કળની જોડાણની કોણ સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ
પસાર થવા દો. વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. ત્યારબાદ થોડીક સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો. હવે જ્યારે તમે આ વિદ્યુત કણને ઓન અવસ્થામાં લાવશો, વિદ્યુત કણને ઓન અવસ્થામાં લાવી અને તમે વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશો અને ત્યારબાદ થોડાક સમય પછી તમે આ સ્પાર્ક તારનો સ્પર્શ કરશો તો તાર તમને કેવો જણાશે મિત્રો? ગરમ જણાશે. તો આપણે લખી શકીએ કે હવે થોડા સમય બાદ તારનો સ્પર્શ કરો. થોડા સમય બાદ તમે આ તારનો સ્પર્શ કરો. તો થોડા સમય બાદ તમે આ તારનો સ્પર્શ કરશો તો આ તાર તમને કેવો જણાશે? તો કે ગરમ થઈ ગયેલો હોય તેવો જણાશે. તો લખી શકીએ કે તારનો સ્પર્શ કરવાથી તાર ગરમ જણાય છે. જ્યારે તમે તારનો સ્પર્શ કરો છો ત્યારે તમને તાર ગરમ જણાય છે. તો આવું કેમ? તેમ બરાબર છે. તો આ ગરમ થવા પાછળનું કારણ શું? તો જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. તો આપણે લખી શકીએ કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે. આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. બરાબર. તાર ગરમ થાય છે. શું કામ થાય છે? તો કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના લીધે જે આ તાર છે એ ગરમ થાય છે. તો હવે આગળ જોઈએ કે તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણો વિચારી શકો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય. તો આપણે ઘરની અંદર જે સાધનો વાપરીએ છીએ, ગરમ પાણી કરવા માટે હીટર વાપરીએ છીએ, બરાબર છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વાપરીએ છીએ, ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ, તો આ બધાની અંદર એક તારનું ગૂંચળું આવેલું હોય છે. બરાબર. જે શું કરે છે? એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો આવા ઉપકરણોની યાદી બનાવો. હવે તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે. તો આ બધા જ ઉપકરણો તારનું ગૂંચળું ધરાવે છે. તો આ તારના ગૂંચળાને એલિમેન્ટ કહેવામાં આવે છે. એલિમેન્ટ એટલે શું સમજવું? તો આપણે કીધું કે ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક સગડી, બરાબર. તો આ બધા જે ઉપકરણો છે એ એક તારનું ગૂંચળું ધરાવે છે જેને એલિમેન્ટ કહેવામાં આવે છે. એલિમેન્ટ. તો આગળ આપણે જોયું તું ફિલામેન્ટ, હવે આવે છે એલિમેન્ટ. એટલે બંને ભેગા ન થઈ જાય ખાસ ધ્યાન રાખજો. ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક સગડી, ઇસ્ત્રી, ગીઝર વગેરે જેવા ઉપકરણો તારનું ગૂંચળું ધરાવે છે જેને એલિમેન્ટ કહે છે.
કોઈ ઇસ્ત્રીની રચના, કોઈ હીટરની રચના તમે ક્યારે જોઈ હોય તો એની અંદર આ રીતે એક તારનું ગૂંચળું આવેલું હોય છે, જેને શું કહેવામાં આવે છે, એલિમેન્ટ કહેવામાં આવે છે. એ તાર એક પછી એક, એક પછી એક ઉપર એક એ રીતે વીંટળાયેલા હોય છે, જે ગૂંચળા જેવી રચના હોય છે, જેને શું કહેવામાં આવે છે, એલિમેન્ટ કહેવામાં આવે છે. તો આવી રીતના તમે ક્યારેક ઇલેક્ટ્રિક ની દુકાને જાઓ તો તમને જોવા મળતી હોય છે. આગળ જોઈએ તો તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેમના એલિમેન્ટ ગરમ લાલચોળ થાય છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો જ્યારે આ ઉપકરણોને જ્યારે વિદ્યુત પ્રવાહ સાથે જોડવામાં આવે અથવા તો તેમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની અંદર રહેલા જે આ એલિમેન્ટ છે તે શું થશે, ગરમ થઈ અને લાલચોળ થઈ જાય છે અને છેવટે શું કરે છે, તે ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો વિદ્યુતની ઇસ્ત્રીમાં આવેલા એલિમેન્ટને બુઝો જોઈ શક્યો નહીં. પહેલીએ તેને કહ્યું હતું કે પાણી ગરમ કરવા માટેનું તેમાં મૂકવામાં હીટર, હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર વગેરે વિદ્યુતના ઉપકરણો તેમની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે. તમે કોઈ ઉપકરણોમાં એલિમેન્ટ કદી જોયું છે તો આવું તમે કોઈ જે ઉપકરણ ખોલશો ત્યારે તમને એની અંદર આ એલિમેન્ટની અંદર એલિમેન્ટની રચના જોવા મળશે. તો હવે જોઈએ આ પ્રયોગમાં કે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કેટલો હોય છે. આપણે કીધું કે જ્યારે આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આ તાર ગરમ થઈ અને ઉષ્મા ઉત્પન્ન કરે છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે આ તારની અંદર જે ઉષ્માનો જથ્થો ઉત્પન્ન થાય છે એટલે બરાબર એ કેટલો હોય છે, તો એ કેના ઉપર આધાર રાખે, તો હવે આપણે જોઈએ કે તારમાં ઉત્પન્ન થતો ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હોય છે. બરાબર, તો આ તારમાં ઉષ્મા જે ઉત્પન્ન થાય છે તે કેટલી હોય છે, તો કે આ તાર બનાવવા માટે કેવું દ્રવ્ય વાપરાયેલું હોય છે, પછી આ તાર કેટલી લંબાઈનો રાખવામાં આવે છે અને આ જે તાર છે એની જાડાઈ કેટલી છે એના ઉપર આધાર રાખશે. આપણે લખી શકીએ કે તારની બનાવટમાં વપરાયેલું દ્રવ્ય એટલે કે તાર બનાવવા માટે કેવું મટીરિયલ વાપરવામાં આવે છે, ત્યારબાદ તારની લંબાઈ અને તારની જાડાઈ પર આધાર રાખે છે. તારમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એ કેટલી હોય છે અથવા તો કેના પર આધાર રાખે છે, તો કે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો અથવા તો ઉષ્માનો જે જથ્થો છે કેટલો હોય છે, તો કે તારની બનાવટમાં વપરાયેલું દ્રવ્ય એટલે કે તાર બનાવવા માટે કેવા દ્રવ્યનો એટલે કેવા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારબાદ તારની લંબાઈ કેટલી રાખવામાં આવે છે અને તારની જાડાઈ કેટલી હોય છે એના પર રાખવામાં આવે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ અને જુદી જુદી જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જેટલી આપણે જરૂરિયાત હોય, જેટલી ઉષ્માની જરૂરિયાત હોય એ જરૂરિયાત મુજબ તાર બનાવવા માટેનું દ્રવ્ય વાપરવામાં આવે છે, તારની લંબાઈ રાખવામાં આવે છે અને તારની જાડાઈ રાખવામાં આવે છે. એટલે કે જેટલી ઉષ્મા જોતી હોય એ પ્રમાણે તાર બનાવવા માટેનું દ્રવ્ય, તારની લંબાઈ અને તારની જાડાઈ રાખવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા ઘટકો એટલા બધા ગરમ થઈ જાય છે કે તેઓને સહેલાઈથી જોઈ શકાય છે. વિદ્યુત ગોળાનો
ફિલામેન્ટ કેટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે. કે આપણે અગાઉ જોયું બલ્બની અંદર જે ફિલામેન્ટ હોય છે તે ફિલામેન્ટ કેટલા ઊંચા તાપમાન સુધી ગરમ થઈ જાય છે કે જેથી કરી તે પોતે જ શું કરે છે પ્રકાશનું ઉત્સર્જન કરે છે એટલે કે પોતે જ પ્રકાશિત થઈ જાય છે. તો તારમાંથી ઘણો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર કેટલો બધો ગરમ થઈ શકે કે પીગળી શકે કે તે પછી તૂટી પણ જાય. એટલે તારમાંથી કેટલો બધો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે બરાબર જ્યારે તમે વધુ પ્રમાણમાં તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એ તાર તૂટી પણ શકે છે કે તાર પીગળી પણ શકે છે. તો શું તારનું પીગળી જવું કે તૂટી જવું શક્ય છે ખરું? તો કે હા, જો વધુ પ્રમાણમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તારની અંદર તો એ તાર છે એ તૂટી પણ શકે છે કોઈ સમયે અને એ તાર ગરમીના લીધે પીગળી પણ શકે. તો ચાલો આપણે ચકાસીએ. તો મિત્રો અત્યારે આપણે જોયું કે એક પ્રવૃત્તિ દ્વારા કે ઉષ્મીય અસર, તો આ પ્રવૃત્તિ નંબર 14.3 એને આપણે આકૃતિ સહિત સમજી ચૂક્યા છીએ. તો દરેકે દરેક મુદ્દા અને આકૃતિ નામ સાથે બરાબર એ તમારે હોમવર્ક ની અંદર લખવાની છે. એટલે કે પ્રવૃત્તિ નંબર 14.3 એ તમારે ફરજિયાત હોમવર્ક ની અંદર લખવાની છે. ત્યારબાદ જોયું આપણે એલિમેન્ટ, એલિમેન્ટ કોને કહેવાય અથવા તો કેવા ઘટકો ની અંદર તમને એલિમેન્ટ જોવા મળે છે, એલિમેન્ટ ની રચના કેવી હોય બરાબર. ત્યારબાદ આપણે જોયું કે આ પ્રયોગની અંદર જે તારની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એ ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કેટલો હોય છે, એ કેના પર આધાર રાખે બરાબર. તો આ તમામ બોરવર મિત્રો તમારે ફરજિયાત હોમવર્ક ની અંદર લખવાનું રહેશે બરાબર. તો હવે જે આગળની ચર્ચા છે કે વધુ પ્રમાણમાં જો વિદ્યુત પ્રવાહ તારની અંદર પસાર કરવામાં આવે તો એ તાર તૂટી પણ શકે છે અને એ તાર પીગળી પણ શકે છે. તો એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. અત્યારે બસ આટલું. નમસ્કાર.